કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. ખેતી અને ખેડૂત દેશના તંત્રને અને અર્થતંત્રને ધબકતું રાખનાર એક મહત્વપૂર્ણ અંગ છે. દેશની અંદાજે 55-60% વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ સાથે સંકળાયેલી છે, તેમજ કૃષિ પર નિર્ભર છે. દેશના ખેડૂતો કૃષિ ક્ષેત્રે વધુમાં વધુ નવીનતમ અને અદ્યતન તકનીકો અપનાવી વૈજ્ઞાનિક અભિગમથી કૃષિ ઉત્પાદન અને આવકમાં વધારો કરે એવા હેતુથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યૂ દિલ્હી દ્વારા દેશના દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આવા જ એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના ગુજરાત રાજ્યના હરિયાળા પાટનગર એવા ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામ ખાતે કરવામાં આવી હતી. આ કેન્દ્રની સ્થાપના આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના નેજા હેઠળ તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની નાણાકીય સહાયથી 19 સપ્ટેમ્બર 1977ના રોજ કરવામાં આવી હતી. આ કેન્દ્રનું મુખ્ય કાર્ય ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી છે. આ કેન્દ્રની મુખ્ય કામગીરી જિલ્લાના ખેડૂત ભાઈઓ, ખેડૂત મહિલાઓ, બેરોજગાર યુવક યુવતીઓ તેમજ પાયાના વિસ્તરણ કાર્યકર્તાઓને કૃષિ અને સંલગ્ન વિષયોને અનુરૂપ જરૂરિયાત આધારિત ગુણવત્તાયુક્ત તાલીમ આપવાનું છે. કેન્દ્રના જુદા જુદા વિષયોના નિષ્ણાતો દ્વારા આવા પ્રકારની તાલીમ સંસ્થા ખાતે તેમજ ગ્રામ્ય સ્તરે સમયાંતરે યોજવામાં આવે છે. મારું નામ અમૃતભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ જાખોરા, તાલુકો જિલ્લો ગાંધીનગર. હું પાછલા 10 વર્ષથી કેવીકીના સંપર્કમાં છું અને તેથી કેવીકીએ મને આ અવનવર તાલીમ, નિર્દેશન અથવા યુનિવર્સિટી જોવાના લાભો મળેલ છે. અને કેવીકીના સંપર્કના કારણે મારી ખેતી સારી હોવાના કારણે મને 2011માં પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ મળેલ છે. વૈજ્ઞાનિક પદ્ધતિ, જૈવિક ખેતી, આધુનિક ખેતીના તાલીમ કેન્દ્રના પ્રોગ્રામની અંદર હું ભાગ લેતો થયો અને જે ભાગ લેવાના ભાગ લેવા પછી મને મારા જ્ઞાનની અને જાણકારીનો વધારો થયો. તે પછી હું મારી પોતાની ચીલા ચાલુ ખેતીની અંદર એ ધીરે ધીરે મને સુધારો કરતો ગયો. તાલીમાર્થીઓ અને જિલ્લાના અન્ય ખેડૂતો અદ્યતન અને ઉપયોગી કૃષિ તકનીકોને જીવંત નિહાળી શકે તે માટે કેન્દ્ર ખાતે જુદા જુદા નિદર્શન યુનિટો જેવા કે વર્મી કમ્પોસ્ટ, આધુનિક ખેત ઓજારો, ડેરી યુનિટ, કાર્બન ડાયોક્સાઇડ બેઝ્ડ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સુપર ક્રિટિકલ ફ્લુઇડ એક્સ્ટ્રેક્શન તેમજ ક્રોપ કાફેટેરિયા જેવા યુનિટો સ્થાપવામાં આવેલ છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન અને ભલામણ થયેલ નવીનતમ અને આધુનિક તકનીકોનો જિલ્લાના ખેડૂતોમાં વધુમાં વધુ પ્રચાર થાય તે હેતુથી કેન્દ્ર દ્વારા ખેતરોમાં પ્રથમ હરોળના નિદર્શનો લગાવવામાં આવે છે. આ નિદર્શનો અંતર્ગત ક્ષેત્ર દિવસો પણ યોજવામાં આવે છે. કૃષિ સંબંધિત તકનીકોની વૈજ્ઞાનિક માહિતી જિલ્લાના દરેક ખેડૂત સુધી પહોંચે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમયાંતરે જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ જેવી કે કિસાન ગોષ્ઠી, ખરીફ અને રવિ ઋતુ પૂર્વેનું ખેડૂત સંમેલન, કૃષિ પ્રદર્શન, ખેડૂત સેમિનાર, પદ્ધતિ નિદર્શન, પશુ સારવાર કેમ્પ, આ ઉપરાંત કૃષિ અને સંલગ્ન વિષયો આધારિત વૈજ્ઞાનિક માહિતીઓની પુસ્તિકાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે અમે સંકળાયેલા છીએ અને ત્યાં જે દિવસથી અમને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અંદરથી તાલીમો અને ઘણા બધા અનુભવ થયા તે પછી અમે પશુપાલનના વ્યવસાયમાં જે અમારે ફેટ સૌ પ્રથમ નહોતો આવતો અત્યારે હાલ એની સાથે સંકળાયા પછી અમારે ફેટમાં મિનરલ મિક્સર પાવડર વાપરવાથી મારે ફેટમાં પણ વધારો થયો અને તે પછી અમારે આવકમાં બી ઘણો બધો વધારો થયો છે. કેન્દ્ર દ્વારા એમ કિસાન પોર્ટલ મારફતે જિલ્લાના ખેડૂતોને સ્થાનિક ભાષામાં કૃષિ, બાગાયત, પશુપાલન, કૃષિ બજાર, હવામાન તેમજ વિવિધ યોજનાઓ સંબંધિત મોબાઈલ સંદેશાઓ વિનામૂલ્યે સમયાંતરે મોકલવામાં આવે છે. કેન્દ્ર ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળાની સુવિધા ઉપલબ્ધ હોઈ જિલ્લાના ખેડૂતોને
જમીન અને પાણીના નમૂનાઓની ચકાસણી કરી આપવામાં આવે છે. આ ઉપરાંત તાલીમાર્થી ખેડૂતોને રહેવા માટે ખેડૂત છાત્રાલય અને કૃષિ સામયિકો વાંચવા માટે પુસ્તકાલય જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સંશોધન કેન્દ્રો દ્વારા સંશોધિત થયેલ ભલામણો, તકનીકો અને અભિગમોને ખેડૂત સુધી પહોંચાડવાની કડી એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મેરા ગાંવ મેરા ગૌરવ, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, સ્કિલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓને વિશેષ મહત્વ આપી કેન્દ્રના નિષ્ણાતોની ટીમ વિવિધ ગામોમાં સફળતાપૂર્વક કામગીરી કરી રહી છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના ખેડૂતોના કૃષિ ઉત્પાદનમાં વધારો થાય અને સામાજિક અને આર્થિક રીતે ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવે તેના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ છે.